અરવલ્લી જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું છે। વહેલી સવારે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચ્યો। ઠંડી વધતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા। ઠંડી વધતા ખેડૂતો ખુશ થયા છે। ઘઉંના પાકને થશે ફાયદો, તો ખેડૂતોએ ઘઉં, મકા, ચણા અને બટાકાનું કર્યું છે વાવેતર। જિલ્લામાં 70,000 હેક્ટરમાં કરાયું છે ઘઉંનું વાવેતર। તો અરવલ્લી જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું છે। વહેલી સવારે ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો। ઠંડી વધતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા। ઠંડી વધતા ખેડૂતો ખુશ થયા, તો ઘઉંના પાકને થશે ફાયદો। ખેડૂતોએ ઘઉં, મકાઈ, ચણા અને બટાકાનું કર્યું છે વાવેતર। જિલ્લામાં 70,000 હેક્ટરમાં કરાયું છે ઘઉંનું વાવેતર। આ ઝાકળનો ખૂબ જ પ્રકોપ જોવા મળી રહ્યો છે। આજે રાત્રે જે ખેડૂતો બટાકાના જે ખેતી કરે છે એ લોકોને બહુ ચિંતિત છે। આજે રાતે ખાતર ચડાવવાના જે પ્રોગ્રામ હતા એનામાં પણ આ લોકો બહુ ડિસ્ટર્બ થયા। સવારે રોગની પણ એવું લાગ્યું કે બટાકા ઉપર હિમની પ્રતાપથી જે રોગ થવાના છે એની પણ એક ચિંતા છે। વરિયાળી જેવા પાકોમાં પણ આ પ્રકોપ ખૂબ નુકસાનકારક છે। અને એક અહીં એક લગ્ન પ્રસંગ છે, એમાં પ્રસંગમાં પણ આજે મહેમાનો આવવાના છે તો એમાં પણ બહુ તકલીફ છે। લગભગ 10 થી 15 ફૂટથી આગળ કશું દેખાતું નથી, એટલે મહેમાનોને પણ પહોંચવામાં આજે તકલીફ થઈ રહી છે। એટલે આ આપણા વિસ્તારની અંદર જે આ પ્રકોપ થયો છે એની ખેતીમાં તો નુકસાન છે, પણ સાથે સાથે રોડ અકસ્માત જેવી ઘટનાઓ પણ આ વિસ્તારમાં બને તેવી સંભાવના છે।